દિલ્હી રદ કરો, રદ કરો, રદ કરો. નીટની પરીક્ષા દિલ્હી રદ કરો. રાજ્યમાં નીટની પરીક્ષામાં થયેલ ગેરરીતિ અને પેપર લીક મામલે તેમજ એનટીએને બેન કરવા અને નીટ પરીક્ષાનું ફરીથી આયોજન થાય તેવી માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તેમજ યુથ કોંગ્રેસના આગેવાનોએ સયાજીગંજ ડેરી ડેન સર્કલ ખાતે ખોટી ચલણી નોટો ઉડાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપ અને શિક્ષણમંત્રીને હાય હાય બોલાવી શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ પણ કરી હતી. નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર 26 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની ગયું હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ ઉગ્ર બનતા સ્થળ ઉપર હાજર પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ વિદ્યાર્થીઓને ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગુજરાતમાં ગોધરા કેન્દ્ર રાખ્યું અને ત્યાં તુષાર ભટ્ટ વેમાલીનો વેમાલીમાં રહે જે સુપ્રિન્ટેન્ડન્ટ હતો નીટની પરીક્ષાનો એને એટલાન્ટિસના પરશુરામ રોય જે રોય ઓવરસીઝ ચલાવે છે અને છાણી જેવી જગ્યાએ રહે છે 2-2 કરોડના બંગલા ધરાવે છે પણ વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે 24 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે. પેપર લીક કર્યા પછી જે લોકોને પૈસા લઈ લઈને આ લોકોએ પરીક્ષાઓ અપાઈ છે એ લોકો મોટા મોટા માર્ક્સે પાસ થઈ જશે અને જે પરીક્ષા આપીને પાસ થાય છે એ લોકોનું શું. એટલે આ પરીક્ષા રદ થવી જોઈએ અને ફરીવાર આની આ પરીક્ષા થવી જોઈએ નીટની એવી અમારી માંગણી છે. યુજી નીટની એક્ઝામ પછી જે ભવિષ્યમાં લોકો ડોક્ટર બનવાના હોય અને ભારત દેશના આરોગ્ય સાથે એમને ધ્યાન આપવાનું અને આરોગ્ય સાથે એમને રમવાનું કાર્ય કરવાનું હોય ત્યારે એવા લોકો કોઈ પાસ ના થાય જેમને ડોક્ટરનો ડ ના ખબર હોય ત્યારે યોગ્ય વિદ્યાર્થીઓ પાસ થઈને દેશનું ભવિષ્ય બનાવે એવી માંગ સાથે આ પેપર રદ કરી એનટીએની જે રચના 2017માં ભાજપ દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નામે કરવામાં આવી એ રદ કરવામાં આવે અને શિક્ષણ મંત્રી સ્વેચ્છાએ પોતાનું રાજીનામું આપી એક્ઝામ ફરી લેવામાં આવે એવી માંગ સાથે ધરના કાર્યક્રમ કરી રહ્યા છે.